બનાસકાંઠાના ભાભર નગરપાલિકાના ઉમેદવારોને ભાજપા ધમકાવતું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો ચૂંટણી પહેલા જ ભાજપા ઉમેદવારોને સામદામ દંડભેદની નીતિ સાથે ધમકાવી રહી હોવાનો આરોપ ગિનીબેન ઠાકોરે લગાવ્યો ઉમેદવારનો ભાજપાથી ઉમેદવારોને ભાજપાથી બચાવવા ગેનીબેન અજ્ઞાત સ્થળે ગેનીબેને આક્ષેપ કર્યો છે કે ગત દબાણ કરીને પ્રચાર નહોતો કરવા દીધો અને બોગસ મતદાન કરી ભાજપાએ ચૂંટણી જીતી હતી સાથે ગેરીબેન ઠાકોરે કહ્યું કે ઉમેદવાર અને તેમના પરિવારજનો પણ ભયમાં છે જેથી કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછા ખેંચવાની તારીખ પૂર્ણ ન થાય ત્યાં સુધી અજ્ઞાત સ્થળે રાખવામાં આવશે નગરપાલિકાના જે ઉમેદવારો ઉમેદવારો છે કોંગ્રેસના કોંગ્રેસના એ અત્યારે ગેનીબેન ઠાકોર જે ધારાસભ્ય છે કોંગ્રેસના એમના શહેરમાં છે એવું કહી શકાય કારણ કે ડર છે જે પ્રકારે ધમકાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ઉમેદવારોને ક્યાંક સલામત સ્થળે રાખવા માટે લઈ જવામાં આવ્યા છે કારણ કે જે પાછલી વખતની સ્થિતિ થઈ હતી કે એ જ પ્રકારની સ્થિતિ આ વખતે પણ નિર્માણ થાય એ પ્રકારનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે શું સ્થિતિ છે અને શા માટે તમે ઉમેદવારોને લઈને અજ્ઞાત સ્થળે નીકળ્યા છો બાબર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે છ વોર્ડ પૈકીમાં એમાં કોંગ્રેસના જે કાંઈ ઉમેદવારો વોર્ડ નંબર છ હોય પાંચ હોય એક હોય એ ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ ઉમેદવારો છે એમના ટેકેદારો છે એમના જે કાંઈ લોકલ લીડરો છે એના માધ્યમથી અમારા ઉમેદવારોને ધાક ધમકી આપવી એમના પરિવારને ધાક ધમકી આપવી એમના જે તે નાના મોટા ધંધા હોય તો અમે ધંધા બંધ કરાવી દઈશું ડિપાર્ટમેન્ટ વાઇઝ એની ધમકી હોય આવું વારંવાર અનગતિ થતી હતી એટલા માટે કરીને લોકશાહી બચાવવા અમે અમારા ઉમેદવારોને ફોર્મ ખેંચવાની મુદત ન પતે ત્યાં સુધી બહાર લઈ જવા માટેનું ઉચિત માન્યું અને એમના પરિવારોએ પણ એવું ઈચ્છ્યું કે અમે જે કાંઈ હશે ભોગવી લેશું પણ તમે ઉમેદવારોને બહાર લઈ જાઓ એટલે એક લોકશાહીનું ષડયામ જ્યારે ખૂન થઈ રહ્યું હોય ત્યારે દર વખતે અમુક એરિયા નગરપાલિકાના હોય જે કાંઈ તાલુકા જિલ્લા પંચાયતના હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના માથાભારે માણસોને ટિકિટ આપવામાં આવે એ લોકો દામ દંડ ભેદની નીતિ વાપરીને બિનરીફ કરે અથવા તો ભયભીત વાતાવરણ કરે જે ક્રેડિટવાળા વ્યવસ્થિત ઉમેદવારો હોય એને ઉમેદવારી ના કરવા દે જે પ્રકારે એમનું પ્લાનિંગ કરવું પડે એ કરીને કરતાં આ વખતે બાબર નગરજનો અને બાભરના લોકોએ ખાસ કરીને જે લોકલ ઉમેદવારો ચૂંટણી નહોતા લડી શકતા એ વિસ્તારની અંદર લોકો ભયમાંથી બહાર નીકળ્યા એમણે અમને હિંમત આપી

તો પોતાના ઉમેદવારોના ફોર્મ પહોંચાડી શકી નથી મેન્ડેટ પહોંચાડી શકી નથી અને છવ્વીસ ઉમેદવારો ફોર્મ ભર્યા નહીં અને અમારા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે તો આ સંજોગોમાં કોંગ્રેસનું પોતાના ઘરમાં પોતાની અંદર ઝાંખે અને વિચાર કરે કે એમને આ શું સમસ્યાઓ છે એનો ઉકેલ કાઢે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવાથી એમની નબળાઈઓ દૂર નહીં